વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે જે બર્થડે પાર્ટીનું પિક્ચર જોયેલું અને એ પિક્ચરના આધારે આપણે જે આ ટ્રુ ફોલ્સ કરવાના હતા એ હોમવર્કનું આજે આપણે અહીં કી મૂકીએ છીએ, આ ટ્રુ ફોલ્સ, અને એની નીચે આપણે એના જે ક્વેશ્ચન આન્સર હતા એની પણ આપણે અહીં આજે આપણે કી મૂકી રહ્યા છીએ. તો જે આપણી નોટબુક છે આઈ નોટની, એ બુકમાં આપણે સૌ બધાએ આ ક્વેશ્ચન આન્સર લખી લેવા. ન સમજાય કે એવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. અને પછી આપણે પોતાના ગયા જન્મદિનની ઉજવણી વિશે 10 વાક્યો લખવાના હતા, તો એ પણ કંઈક આવી રીતે લખી શકીએ. એનું પણ જે એક્ઝામ્પલ છે એ પણ પેરેગ્રાફ આપણે અહીં મૂક્યો છે. હવે આ વખતે આપણે શું કરવાનું છે હોમવર્કમાં, તો આ વખતે એક્ટિવિટી 1B જુઓ. પહેલો તો એક પેરેગ્રાફ આપેલો છે, શું કહે છે? અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. એક છોકરો બેસી રહ્યો, બેઠો હતો. ક્યાં બેઠો હતો? એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો, એના ટેબલ પાસે. અને કોની પાસે બેઠેલો છે? નિયર ધ વિન્ડો મતલબ કે બારીની પાસે. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક, અને શું કરે છે ત્યાં બેસીને બારીની પાસે ટેબલ પર? પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. હિઝ મધર આસ્ક, એની મમ્મીએ પૂછ્યું. શું પૂછ્યું? ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ, શું તે તારો નાસ્તો લીધો? ધ બોય સેડ નો. મધર કોલ્ડ હિમ, છોકરાએ શું જવાબ આપ્યો? કે નહીં. તો મધરે શું કહે છે? મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. તો મધર એને બોલાવે છે અને એને સર્વડ એટલે કે પીરસે છે એનો નાસ્તો, કે તો ચાલ પહેલાં નાસ્તો કરી લે. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ, હજી તો એ પોતાનો જે નાસ્તો હોય છે એ નાસ્તો શરૂ જ કરે છે, મતલબ કે પોતાનો નાસ્તો શરૂ કરવા જાય છે. ધેન અ બેગર કેમ ટુ ધ ડોર, ત્યાં જ એક બેગર, બેગરનો મતલબ ભિખારી, ત્યાં જ એક ભિખારી દરવાજા પર આવે છે. હી સેડ પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ, અને ભિખારી શું કહે છે? એ પ્લીઝ, મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. ધ બોય લુક એટ ધ બેગર, આ જે છોકરો છે શું કરે છે? એ ભિખારી તરફ જુએ છે. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગરી, અને એ કેવો દેખાતો હતો ભિખારી? ખરેખર ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, તો આ છોકરાએ શું કર્યું? પોતાનો જે બ્રેકફાસ્ટ હતો, પોતાનો જે નાસ્તો હતો, એ એણે બેગરને, ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી, અને ભિખારી ખૂબ જ ખુશ થઈ ગયો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ, અને આ છોકરો કોણ હતો? બીજો કોઈ નહીં પણ પાછળથી એ કેના નામે ઓળખાણા? નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા. મતલબ કે આ નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવનનો એક પ્રસંગ છે કે જ્યારે ટેબલ પર પોતાનું હોમવર્ક કરતા હતા ત્યારે એની મમ્મી એમને પૂછ્યું કે તે તારો નાસ્તો કર્યો છે તો નહોતો કર્યો, તો પછી મમ્મી એને બોલાવે છે અને એને નાસ્તો આપે છે. જેવો એ નાસ્તો શરૂ કરવાનું કરે છે કે તરત જ દરવાજા પર એક ભિખારી આવે છે, અને ભિખારી ખૂબ જ ભૂખ્યો હોવાથી જમવાનું માગે છે. તો સુભાષચંદ્ર શું કરે છે? પોતાનું જમવાનું, પોતાનું બ્રેકફાસ્ટ એને આપી દે છે, અને એ ખૂબ જ ખુશ થઈ જાય છે ભિખારી. અને એ બીજું કોઈ નહીં, એ કોણ હતું જે બ્રેકફાસ્ટ આપવાવાળું હતું? એ નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા. હવે એના આધારે આપણે અહીંયા ટ્રુ ફોલ્સ કરવાના છે. જો હું બધા વાંચી દઉં છું, હોમવર્ક તમારે કરવાનું છે, ન આવડે તો નેક્સ્ટ વખતે આપણે કી મૂકશું અથવા તો પૂછી શકો. ધ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ, હી વોઝ વોચિંગ બટરફ્લાઈઝ, તે પતંગિયા જોતો હતો. પતંગિયા જોતો હતો કે હોમવર્ક કરતો હતો, આપણને ખબર છે શું કરતો હતો એ. તો આપણે એ પ્રમાણે ટ્રુ કે ફોલ્સ કરવાનું રહેશે. હિઝ સિસ્ટર સર્વડ હિમ બ્રેકફાસ્ટ, એની બહેને એને બ્રેકફાસ્ટ, નાસ્તો આપ્યો. બોય ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, એ છોકરાએ પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો. ધ બેગર લુકડ વેરી પુઅર એન્ડ હંગરી, ભિખારી ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. ધ બોય ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ હિઝ મધર, છોકરાએ પોતાનો નાસ્તો પોતાની મમ્મીને પાછો આપ્યો. ધ બોય વોઝ લેટર નોન એઝ સુભાષચંદ્ર બોઝ, અને એ છોકરો બીજો કોઈ નહીં પણ પાછળથી સુભાષચંદ્રના નામે ઓળખાણો. ધ બેગર બીકેમ હેપી એટ લાસ્ટ, અને ભિખારી લાસ્ટમાં કેવો થાય છે? ખૂબ જ ખુશ થાય છે. હવે આ વાક્યોનું મેં ગુજરાતી કર્યું છે, એનું સાચું છે કે ખોટું એ આપણે જાતે લખવાનું રહેશે. પછી શું છે, નીચેના ક્વેશ્ચનના આન્સર આપવાના છે. વેર વોઝ ધ બોય સિટિંગ, છોકરો ક્યાં બેસી રહ્યો હતો, ક્યાં બેઠો હતો? તો આપણને ખ્યાલ છે, પહેલા જ લાઇનમાં આવે છે, તો એ આપણો આન્સર થશે. વોટ વોઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો હતો, શું કરતો હતો? તો કે હોમવર્ક. તો એ પણ આપણે અહીં લખવાનું રહેશે, મતલબ આપણે જવાબ એ રીતે આખો આપવાનો રહેશે.
હુ સર્વડ હિમ હિઝ બ્રેકફાસ્ટ. હવે આ છોકરો છે, છોકરાને એનો બ્રેકફાસ્ટ, એનો નાસ્તો કોણે પીરસ્યો? પછી છે હાઉ ડીડ ધ બેગર લુક. બેગર જે ભિખારી હતો એ કેવો દેખાતો હતો, એનો દેખાવ કેવો હતો, તો એ પણ આપણે હમણાં જ ભણ્યા. વોટ ડીડ ધ બોય ડુ વિથ હિઝ બ્રેકફાસ્ટ. જે છોકરો છે એ છોકરાએ પોતાના બ્રેકફાસ્ટ સાથે શું કર્યું, એણે શું કર્યું, પોતે ખાધો હતો કે બીજાને આપી દીધો હતો, એ પણ હમણાં આપણે ભણ્યા. તો જે એણે કર્યું એ આપણે અહીં લખવાનું રહેશે. અને હવે લાસ્ટ શું કહે છે, રાઇટ એન ઇન્સ્પિરેશનલ સ્ટોરી ઓફ અ લીડર ઓર ઓફ યોર ફેમિલી મેમ્બર. આપણે શું કરવાનું છે, કોઈ પણ આપણા પરિવારના વ્યક્તિ કે કોઈ નેતાની આપણે આવી પ્રેરણાત્મક વાર્તા લખવાની છે કે જેનાથી આપણને ઇન્સ્પિરેશન મળતું હોય, મતલબ કે વાર્તા એવી લખવાની છે કે જેનાથી પ્રેરણા મળતી હોય. તો હવે આ આજનું આપણું હોમવર્ક રહેશે.